ગાંધીનગરમાં વધુ બે ડોક્ટરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જીજી હોસ્પિટલના બે ડોક્ટરો કે જેઓ અમદાવાદ આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અગાઉ બે ડોક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો। ટોટલ ચાર ડોક્ટર કે જેઓ સારવાર કરી રહ્યા હતા લોકોની અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અને ડોક્ટરોમાં પણ ચિંતા વધી છે। જામનગરમાં વધુ બે ડોક્ટરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ફોન લાઈન પર જોડાયા છે સલમાન। સલમાન, જામનગરમાં વધુ બે ડોક્ટરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ, ટોટલ ચાર ડોક્ટર કે જેઓ કોરોનાની ચપેટમાં આવ્યા। બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે છે, જે કોરોના વાયરસને કારણે જામનગરથી 24 જેટલા તબીબો છે તેમને અમદાવાદ ખાતે સારવાર માટે કોવિડ-19ની તેઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં જે ડોક્ટરો તબીબો છે તે ગયા હતા, તેમાં ગઈકાલે જે બે તબીબો છે તેમને કોરોના પોઝિટિવ આવતા જ ત્યાં ડોક્ટરોમાં ભારે ચિંતાનો લાગણી ફેલાઈ હતી। બીજી બાજુ વાત કરવામાં આવે તો ત્રણ શંકાસ્પદ છે તે તબીબો નોંધાયા હતા। આજે વધુ તે ત્રણ શંકાસ્પદ દર્દીઓ તબીબો છે, તેમાંથી બે તબીબો છે તેમનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવતા ક્યાંક ને ક્યાંક સરકારની ચિંતામાં પણ વધારો થયો છે। કારણ કે જે રીતે અગાઉ બે તબીબોનો રિપોર્ટ આવ્યો હતો અને હવે આજે બે તબીબોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ કુલ ચાર તબીબોના જે રિપોર્ટ છે તે કોરોના પોઝિટિવ આવતા જ ડોક્ટરોમાં પણ ચિંતા છે તે ઊભી થઈ છે। જી, જામનગરમાં આંકડાકીય સ્થિતિ શું છે કોરોનાની અને લોકડાઉનનું કેવું પાલન? બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો હાલ જામનગરમાં કોરોના પોઝિટિવના કુલ 8 પોઝિટિવ કેસો છે તે નોંધાયા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદમાં દિવસે ને દિવસે જે કોરોના પોઝિટિવના કેસોની સંખ્યા છે તે વધી રહી છે અને તેના કારણે જામનગરથી અમદાવાદ ખાતે જે તબીબો છે તેમને બોલાવવામાં આવ્યા હતા, જે રેસિડેન્ટ તબીબો છે તેમને ત્યાં બોલાવવામાં આવ્યા અને તેમાંથી ચાર તબીબોને કોરોના પોઝિટિવ આવતા જ ક્યાંક ડોક્ટરોની ચિંતામાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે। જી સલમાન, આભાર તમામ વિગતો બદલ। તો વધુ બે ડોક્ટર કે જેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જામનગરમાં।